સ્થિતિ શરૂઆત કરીએ. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પોતાની જ સરકારને ભ્રષ્ટ ગણાવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાહુલ ગાંધીનો વિડીયો. આ વિડીયો તમને પણ મળ્યો હશે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કોંગ્રેસની સરકારને જ ભ્રષ્ટ ગણાવ્યા, જેને લઈ ફરી એક વખત રાહુલ ગાંધીની મજાક ઉડાડવામાં આવી રહી છે. ત્યારે શું છે આ વાયરલ વિડીયોની હકીકત જોવા અહેવાલમાં. ભ્રષ્ટાચાર હોતા હૈ, એક દો મંત્રી ભ્રષ્ટાચાર કરતે હૈ, મગર કર્ણાટકા મેં પૂરી સરકાર ભ્રષ્ટાચાર પે ચલ રહી થી. સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની રેલીનો વીડિયો. રાહુલ ગાંધી કોંગ્રેસની જ સરકારને ભ્રષ્ટ ગણાવી રહ્યા છે. રેલીમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે કર્ણાટકની સરકાર ભ્રષ્ટ છે. હાલ કર્ણાટકમાં સિદ્ધારમૈયાની કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસની સરકાર હોવા છતાં રાહુલે આવું કેમ કહ્યું? આમ તોર સે ભ્રષ્ટાચાર હોતા હૈ, એક દો મંત્રી ભ્રષ્ટાચાર કરતે હૈ, મગર કર્ણાટકા મેં પૂરી સરકાર ભ્રષ્ટાચાર પે ચલ રહી થી. શું છે વાયરલ વિડીયોની હકીકત? કર્ણાટકમાં ચૂંટણીના માહોલની સાથોસાથ વાયરલ વિડીયો, મેસેજ કે વાયરલ તસવીરની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. એવા વિડીયો વાયરલ થાય છે કે તે આપણા મનમાં અનેક સવાલો ઉભા કરી દે છે અને ઘણાને ખુશ કરી દે છે. લોકો વિડીયો જુએ છે, આનંદ લે છે અને ફોરવર્ડ કરી દે છે. કંઈક આવો જ એક વિડીયો આજકાલ વાયરલ થયો છે. વિડીયો રાહુલ ગાંધીની એક રેલીનો છે. હાલ કર્ણાટકમાં રાહુલ ગાંધી કોંગ્રેસને જીત અપાવવા માટે બાયું ચડાવીને મહેનત કરી રહ્યા છે. રેલીમાં ભાજપ પર નિશાન સાધી રહ્યા છે, કોંગ્રેસના કામ ગણાવી રહ્યા છે કે ત્યારે જ સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયોમાં કંઈક ઉલટું જોવા મળ્યું. આમ તોર સે ભ્રષ્ટાચાર હોતા હૈ, એક દો મંત્રી ભ્રષ્ટાચાર કરતે હૈ, મગર કર્ણાટકા મેં કર્ણાટકમાં સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે અને કોંગ્રેસની સરકાર છે, તો પછી વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધી આવું કેમ બોલી રહ્યા છે? ત્યારે આવો ફરી એક નજર કરીએ આ વાયરલ વિડીયો પર. આમતોર સે ભ્રષ્ટાચાર હોતા હૈ, એક દો મંત્રી ભ્રષ્ટાચાર કરતે હૈ, મગર કર્ણાટકા મેં પૂરી સરકાર ભ્રષ્ટાચાર પે ચલ રહી થી. વાયરલ વિડીયો પોસ્ટ કરીને દાવો થઈ રહ્યો છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધી પોતાની સરકાર પર ટીકા કરી રહ્યા છે. આ વિડીયો ફેસબુક પર પોસ્ટ કરીને દિવ્યેન્દુ રાય લખ્યું, અરે ભાઈ આને કોઈ સમજાવો કે કર્ણાટકમાં હાલ તેમની જ સરકાર છે. આ તરફ રાજેશ કુમારે પણ આ જ વિડીયો પોસ્ટ કરીને લખ્યું, પોતાની જ કર્ણાટકની સરકારને ભ્રષ્ટ ગણાવી. કોંગ્રેસ મોદીથી પરેશાન હતી, હવે રાહુલથી પરેશાન છે, જુઓ શું બોલી બેઠા. આમ ફેસબુકમાં આવા ઘણા મેસેજ સાથે લોકો વિડીયો પોસ્ટ કરી રહ્યા છે, તેમજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા છે. હકીકત શું છે તે જાણવું જરૂરી હતું. વિડીયોને જોતા સવાલ થઈ રહ્યો છે કે શું વાયરલ વિડીયો આ વર્ષનો છે? શા માટે કર્ણાટકની સરકારને રાહુલ ગાંધીએ ભ્રષ્ટ ગણાવી? શું ચૂંટણી પ્રચારમાં રાહુલની જીભ લપસી? તેમજ એક સવાલ એ પણ, શું આ વિડીયો એડિટ કરીને બનાવ્યો છે? કારણ કે એવું બની શકે કે કોઈ ટીખળખોર દ્વારા આ વિડીયો એડિટ કરવામાં આવ્યો હોય. આ ઘટનાની હકીકત શું છે તે જાણવું જરૂરી છે, માટે અમારી ટીમ દ્વારા આ વિડીયોની તપાસ હાથ ધરવામાં આવી. આમતોર સે ભ્રષ્ટાચાર હોતા હૈ, એક દો મંત્રી ભ્રષ્ટાચાર કરતે હૈ, મગર કર્ણાટકા મેં પૂરી સરકાર ભ્રષ્ટાચાર પે ચલ રહી થી.
વાયરલ વિડીયોની તપાસ કરવા માટે અમે હાલના રાહુલ ગાંધીની રેલીના આ વર્ષના તમામ વિડીયો તપાસી જોયા, પરંતુ અમારી લાઇબ્રેરીમાં રાહુલનો વાયરલ વિડીયો ન મળ્યો. જે રેલી વાયરલ વિડીયોમાં જોવા મળે છે એ ક્યારનો વિડીયો છે તે જાણવા માટે અમે યુટ્યુબમાં તપાસ હાથ ધરી અને યુટ્યુબમાં રાહુલ ગાંધીની રેલીના અમુક વિડીયો તપાસી જોયા અને ત્યારે જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નામથી યુટ્યુબ ચેનલ પર અમને એ વિડીયો મળી આવ્યો. યુટ્યુબ પર વિડીયો પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું, તુમકુર કર્ણાટકમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલી સંબોધી. આ વિડીયોના અપલોડની તારીખ પર એક નજર કરીએ તો જાણવા મળ્યું કે 5 જૂન 2013 ના રોજ આ વિડીયો અપલોડ થયો છે. આમ તોર સે ભ્રષ્ટાચાર હોતા હે, એક દો મંત્રી ભ્રષ્ટાચાર કરતે હૈ, મગર કર્ણાટકા મેં પૂરી સરકાર ભ્રષ્ટાચાર પે ચલ રહી થી. તો હવે અમે આપને આ રેલીનો પૂરો વિડીયો બતાવી દઈએ. ઓરિજિનલ વિડીયોમાં 10 મિનિટ અને 21મી સેકન્ડે જ્યારે રાહુલની બાજુમાં રહેલો શખ્સ ઉભો થાય છે ત્યારે પાછળના બેનરમાં તારીખ જોવા મળે છે 26/4/2013. તો હવે અમે 24/4/2013 દરમિયાન કોની સરકાર હતી તે જાણવાનો પ્રયાસ કર્યો, જે માટે અમે કર્ણાટકના મુખ્યમંત્રીઓની લિસ્ટ તપાસી જોઈ, જેમાં સામે આવ્યું કે 12 જુલાઈ 2012 થી 12 મે 2013 દરમિયાન જગદીશ શેટ્ટારની સરકાર કર્ણાટકમાં હતી અને જગદીશ શેટ્ટાર ભાજપના નેતા છે અને રાહુલની રેલી સમયે ભાજપની સરકાર હતી. વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધીએ ભાજપની સરકાર પર નિશાન સાધ્યું હતું. વાયરલ વિડીયો આ વર્ષનું નથી અને ખોટી માહિતી સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, માટે જો તમારી પાસે પણ હવે જ્યારે આ વિડીયો ફોરવર્ડ થઈને આવે તો તમારે સાચી માહિતીથી અવગત રહેવું જોઈએ. આમ વીટીવીની પડતાલમાં વાયરલ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. રાહુલ ગાંધીએ ભાજપની સરકારને ભ્રષ્ટ ગણાવ્યા હતા, પરંતુ લોકો આ જૂના વિડીયોને આ વર્ષનો ગણાવી રહ્યા છે અને જેથી ખોટી ભ્રમણાઓ ઊભી થઈ રહી છે. માટે જ અમે કહીએ છીએ કે સોશિયલ મીડિયામાં વાયરલ દરેક વિડીયો